એ કાળિયા હા બાપુ આ પરિયો કથી આવે આપણા પેલા કંકુ માસી નઈ રહ્યા એમ ભત્રીજી સવિતા છે પણ આમ તૈયાર થઈને જાય છે ક્યાં બાપુ હજુ ખોટનો મેળો મેળ સાચી છે બાપુ તમારો હાવસે આવ હોય પૂછતો લો આપણી હાર ફાવશે સમજણ પડી કે નહીં પછી દેશી ભાષામાં સમજાવું આ સુરજભાઈ હવે મારાથી આવી ભૂલ નહીં થાય મને માફ કરો તો બરોબર પેલા ગગલાને શું થયું છે અરે એ ગગલાને તો કારણ વગર હેરાન થવાની ટેવ છે ચાલો જોઈએ શું તકલીફ છે અલા ગગલા સેની રાડો પાડે છે અચ્છા મને પકડી રાખ્યો નકરા ભાઈના ભૂકા કાઢી નાખે મારું નામ ગગ્ગો મગજ છટકે ના તો કોઈનો ન તો હગો તને તારા બાપે નથી પકડી રાખ્યો આ તો બાવળનું ઝાડુ વળગ્યું છે જો પાછળ જો ગગ્ગી જો પાછો ઓરન જવે બીજા આ ભાઈડો નહીં જો જો મગજ છટકે ના તો છકરા કાઢી નાખો મારું નામ ગગો Oh,
વાળી ઓઢ્યા હોય તો જાગો રે, બાપુજી.
બાપુ શું થયું ભાઈ ને? અરે શું થયું મારા વીરા ને? અરે સાપે તો ભાઈ ને ડંખ માર્યો છે. જાનભાઈ તું પાતાળ માંથી અમીનો કુંપો લઈને આવ, અને તું નહીં આવી ત્યાં સુધી હું દિવસ નહીં આથમવા દઉં. જલ્દી, અમીના કુંપા સિવાય ભાઈને સજીવા નહીં કરી શકાય. આસ્તિક ખોડલના નામે ઓળખાઈશ. સાંભળ્યું છે કે તમારે ત્યાં 7 દેવરૂપી દીકરીઓ છે. હા મારી દીકરીઓ તો 7 છે, પણ તમે દેવે અવતાર કેસો કોને? ભાઈ મારા ઘેર મારો એક ને એક દીકરો છે, જે 20 વર્ષથી મરણ પથારી પડ્યો છે. માજી શું થયું છે તમારા દીકરાને? એ તો ખબર નથી. ખોડલ તમારા વાયક આવ્યા હોય અને તમારા હાથે જસ હશે તો દોશીમાના દુખડા ભાગશે. Thank you.
માં ખોડલ દયા કરો, ફૂલ ઉટાઈ ગયો, દયા કરો. શું થયું શેઠ, કેમ આટલા દુખી થઈ ગયા? ચોરી થઈ છે, હું બરબાદ થઈ ગયો, મારો ખજાનો પાછો લાવી આપો. પણ શેઠ, હું તો એ ચોરને નથી ઓળખતી, તો તમારો ખજાનો હું કેવી રીતે પાછો લાવી આપું? તમે તો દેવી અવતાર છો, ચમત્કારી માવડી છો, દયા કરો. આવું તમને કોને કહ્યું? આખા એ પંથકમાં એક જ વાત છે, બામણચારણને ત્યાં સાત દેવી સ્વરૂપે દીકરીઓ છે. જો શેઠ તમારો ખજાનો પાછો આવી જાય, તો આ ગાયને કેટલું દાન કરશો? 1,00,000 અને 1 રૂપિયો. જોજો હો શેઠ, વિચારીને બોલજો, બોલીને ફરી તો લઈ જાઓ ને. વાણિયો છું, વિચાર્યા વગર નહીં બોલું. જાઓ શેઠ, ગાય માતાના પુણ્યથી જો તમારો ખજાનો પાછો આવી જાય, તો બોલેલું પાડજો. ભલે માડી. શેઠ, આ ચોરે તમારા ત્યાંથી ચોરી કરી છે, હું કબૂલ્યું છે. બરાબર છે, ઓછા તો નથી કર્યા. શેઠ, મને માફ કરી દો, મારે ઘેર નાના છોકરા છે. ચાલ, સામેવાળો છોકરા. તને માફ તો કરી દઉં, પણ તારે મારી બે વાત માનવી પડશે. બે નહીં, બધી જ વાતો માનીશ તમારી. છે પહેલી વાત એ કે ચોરી બીજે ગમે ત્યાં કરે, પણ મારા ઘેર ચોરી કરવાની નહીં. નહીં આવું. ને બીજી વાત, તું આટલો બધો ઝડપી કેવી રીતે પકડાયો? પહેલા મને છોડાવો તો ખરા. આ માણસને માફ કરી દો, મારે આની વિરુદ્ધમાં કોઈ ફરિયાદ નથી કરી. હવે બતાવ, તું આ બે દિવસમાં કેવી રીતે પકડાયો? શેઠ, પકડાયો નથી, પણ ચોરી કર્યા પછી મને પસ્તાવો થયો છે કે હું તમારા ચોરેલા દાગીના તમારા ઘેર પાછા આવવા આવતો જ હતો, પણ ત્યાં સૈનિકોએ મને કેદ કરી લીધો. હા, તો એમ વાત છે. અરે, આપણો ચોરાયેલો ખજાનો પાછો આવી ગયો એની બાધા રાખી હતી, તેનું કંઈક. અરે ગાંડી, બાધા નહીં, આપણે તો દાન કરવાનું છે. દાન? કેટલું દાન દેવાનું છે? 1,00,000 અને રૂપિયો. હા, 1,00,000 રૂપિયો. અરે બોલ્યા છીએ તો વર્તવું પડે, પણ આપણે રહ્યા વાણિયાના દીકરા, વિચાર્યા વગર વાણી પણ ન વાપરીએ. આટલી મોટી વાણી તો વાપરી આવ્યા છો. મોટી નહીં, નાનામાં નાની વાણી વાપરી છે. કઈ સમજણ પડે એવી વાત કરો ને. 1 રૂપિયો અને ઉપર 1,00,000 નો ટુકડો આપી દેવાનો. થઈ ગયો 1,00,000 રૂપિયો. અરે ઓય વાણિયા, ચાલ કચેરી. એમ કચેરી? અમે વેપારી છીએ, થોડા ચોર લૂંટારા છીએ. અરે તું તો ચોર લૂંટારાનો બાપ નીકળ્યો. અમે બંને ચોર લૂંટારા નથી. ચોરોનો ચોરેલો માલ તું જ ખરીદે છે ને? અમે બંને થોડા ચોર લૂંટારા છીએ. બાપુ જે ચાલાકી કરવાની હોય ત્યાં જ કરા. એ પણ દેવી અવતારમાં ખોડિયર સામે. આ દીકરા માતાજીનો જ કોપ લાગે છે. અરે મોટો કોપ તો હજુ નવાબ સાહેબ નો બાકી છે. ચાલ. ખુશ
क्या ये सेठ को माल बेचता है तू? ना सरकार, आ सेठ ने कभी चोरी नो माल मेहनत वेच। सेनापति छोड़ दो इस बनिया को। जी सरकार। खम्मा मारी मावड़ी, जय खुड़िया मां, तारी लीला अपरंपार छे, जय मां खुड़िया। मामा।
આવજો દર્શન દેવા માળી કોડલ વેલા આવજો તમે કમકારી કોડલ અરે તમે તો દીકરીના બાપ છો, આ સાપનો પારો તમને ના પરવાડે. સારું એ ભાઈ, તો સારું મુહૂર્ત જોડાવ્યું. અમે તો જોડાવી લીધું છે. મુહૂર્ત પણ જોડાવી લીધું. આ આવે છે તે મામાઈનાની બીજ. કશો વાંધો નહીં, માં ભેડિયાવાળી બધું સારું કરશે. સારું સારું, ચલો વેવાઈ, જય ખોડિયાર. જય ખોડિયાર. તું ચિંતા ના કર દીકરા, હું તારી આબરૂ નહીં જવા દઉં. જે તે 5 ઈંટોનું મંદિર બનાવ્યું છે તેની બાજુમાં વરખડીનું ઝાડ છે. વરખડીના ઝાડની નીચે તારી કછેડી પાથરજે અને ઝાડની ડાળી હલાવજે. તારે જેટલા ધનની જરૂર હશે તે ધન તારી પછેડીમાં પડશે. Thank you.
दे। तू छे भाई? यहाँ तेरा काम है। तू काम छू? अरे भाई तमी तमारे काम हो तो खेतर में आओ। वो तो आना पड़ेगा, ये तेरे बड़े दिए अच्छे। ने अभी कारी मजूरी कराऊ छू। ये तेरे दोनों बड़े दिए हमको बहुत पसंद आ गए। साचवू छू मारा मावतन नी जेम। एटले खातिर तो हमको दोनों बड़े दिए लेने आना पड़ा। मारे यहाँ बरत वेचवाना नथी। तो फोकट में दे दे। मावतर तो कोई मफत में आपे? तो कैसे बोल? अमीर है नारद ना पटेल। खेती हमारी बाप दादा नो धंधो छे। आ धंधो वेचे नारद ना पटेल ने। मेरे को पसंद आवे वो चीज हम छोड़ते नहीं है। खबरदार जो मारा बरते हाथ डाल तो। बापू बापू बापू। हाँ बोलो। आज एक खेतर में अपना खेतर में लुटारा आया था। कौन आतू लुटारा? चमा आया था। कौन आतू? अपना बड़ा लुटवा। एमा मारा हाथे एक लुटारा मांगी गयो। लुटारा कहाँ ना आता? बाजू ना गांव ना मुसलमानों। हाँ तो ये लुटारा को अपने को चढ़ाई कर दो। पासा आ गया, पासा आ गया। सेनापति, क्या हाल है नगर में? सब ठीक चल रहा है जापना, पर आजकल वरणा गांव में कुछ चमत्कार की बातें चल रही है। चमत्कार? कैसा चमत्कार? कोई है जो खुद को माँ खोड़ियार का अवतार समझती है। तो देखना पड़ेगा सच भी है या कोई डोंगी टोंग रचा रहा है। नहीं, फरमान भेजो कि हमारे सामने चमत्कार दिखाए। जी जापना। हाँ, मगर ख्याल रहे बड़ी इज्जत से पेश आना उनके सामने। अगर कोई गुस्ताखी कर दे तो? और इसकी सजा भी हम तय करें। माताजी पूजा बात करे थे। तो कहो के राधनपुर के नवाब का फरमान आया है। फरमान तो ठीक पन पोते नवाब भाई होए तो पन पूजा माथी उभाना था एम हूँ नहीं मानतो। अच्छा, सेवक में ही इतना घमंड है तो उसी माताजी में कितना होगा? तुम्हारे पे कोई दुख होए तो माताजी पूजा पाठ करे पछि तुमने मरे। तू हमें पहचानता नहीं? हम राधनपुर के नवाब का सेनापति हो, हमें क्या दुख हो सकता है? माफ करजो सेनापति, माताजी ना मंदिरे तो दुखी आवे छे, तमारे पण कोई दुख हो तो कहजो। अच्छा अच्छा, पूजा खत्म हो जावे तो बाहर भेज दे।
શું દુઃખ પડ્યું છે એના પતિ? હાલો માં ખોડિયાના દર્શન કરી લે. हम दर्शन करने को नहीं, आपको लेने को आए हैं. केम सा माटे? हमारे नवाब साहब को आपका पर्चा देखना है. ये तो ये ना माटे तो पर नवाब साहब ने मारा घेरावू पड़े. केम के हमें कोई मदारी ना खेल नहीं करता. के जो तुम्हारा नवाब साहब ने समझा. अच्छा, मैंने सुना है कि आप पाड़े का खून चूस लेती हो. नवाब साहब, जरे जरे असुरो पृथ्वी पर आवी मनुष्य ने हैरान करे छे, रंजाड़े छे, ने लोगों ने हैरान करे छे, त्यारे माए साक्षात्कार स्वरूप लई आवी तेमनु लोई चूसवू पड़े छे. अच्छा, तो ये पाड़ा भी असुर था? एवुज कई समझो. अच्छा, तो हम भी सात पाड़े साथ में लाए हैं. सात पाड़े का खून चूस के दिखाओ. अगर खून नहीं पी सकती तो ये डोंग बंद कर दो. क्यों पसीना छूट रहा है ना? नवाब, आज थी वढियार पंथक मा मारू करवटू चालू थाय छे, अने एमा तारू राजनपुर राज पण आवी जाय छे. बोल, शू परचो जोवो छे तारे? तो सात पाड़ा है, उसका खून चूस लो, और वो भी बिना काटे. नवाब, जो साते पाड़ाना कान कापी नाखू अने एक पण टीपू जमीन पर पड़े तो फट केजे मने. जहापना, ये चमत्कार वाली बाई है. બોલ નવાબ, જોવો છે કોઈ બીજો પરચો? માય મુજે ક્ષમા કર દો બેટા, સમજ કે મને માફ કર દો. નવાબ, નિર્દોષ પશુઓના પ્રાણ મેં નથી લીધા. જઈને જોઈ આવો, તમારા સાથે સાત પાડાઓ જીવતા છે. જય મા ખોડિયાર. કંકુરે કે શરણામાં
દીવડા માના જોડતા
पर जानो नहीं आ अखंड दीवड़ा माना जड़ता पर जानो नहीं पा आखा जगनी माड़ी मारी तारो से यादा तोड़ दी दीपो को घोल तारू रे विधो
मामा मोहाल दे दीपो दारू रे पिधो